నమ్మ స్కూల్లో మన వాసుకే విద్యాని యూనిట్ 10 లో దీని గురించి ఆపన సాగం కరచు సెమిస్టర్ 2 లెక్చర్ నంబర్ 12 అమ్మా ప్రేమ తోరం બીજો વિષય ગણી લામ આપણે શું જોઈએ ચેપ્ટર નંબર 9 માં મારો છાનો દિવસ એમાં આપણે ગુજરાતી ને અંગ્રેજી ભાષાના 12 મહિનાનો અભ્યાસ કર્યો અને ઋતુ એટલે કે કઈ ઋતુમાં કયા કયા મહિના આવે છે કયા મહિનામાં કઈ ઋતુ આવે છે તે જોયું આપણે હવે પેજ નંબર 101 એમાં પ્રશ્ન નંબર 9 શું છે આગળના અને પાછળના મહિનાના નામ લખવાના છે એમાં આપણે થોડા ગુજરાતી અને થોડા અંગ્રેજી મહિનાના નામ આપેલા છે વચ્ચે આગળ અને પાછળ ખાલી જગ્યા આપેલી છે ઈ ખાલી જગ્યામાં આગળની ખાલી જગ્યામાં આ મહિના આપ્યા છે એની પહેલાના મહિનાનું નામ લખવાનું છે અને પાછળની ખાલી જગ્યામાં મહિના આપ્યા છે તેના પાછળના મહિનાનું નામ લખવાનું છે સમજાઈ ગયું છે બધું એટલે બધાએ સરસ સારા અક્ષરે લખવાનું છે એમાં પહેલું કયો મહિનો આપેલો છે શ્રાવણ જે ગુજરાતી મહિનો છે ગુજરાતી મહિનામાં શ્રાવણ મહિનાની પહેલાનો મહિનો કયો આવે કારતક માસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ આવી ગયું શ્રાવણ પહેલા કયો મહિનો આવેલો અષાઢ પછી શ્રાવણ પછી શું આવે પાછળનો મહિનો ભાદરવો બરાબર હવે ફાગણ મહિનો ફાગણ મહિનાની પહેલા કયો મહિનો આવે તો કે માં માં પછી ફાગણ પછી કયો આવે ચૈત્ર મહિનો આવે બરાબર હવે ભાદરવો મહિનો ભાદરવો મહિનાની પહેલો મહિનો કયો મહિનો આવશે શ્રાવણ મહિનો આવશે શ્રાવણ ભાદરવો અને પછી શું આવે તો કે આસો બરાબર છે ત્યારબાદ જો જો ચૈત્ર મહિનો આપેલો છે ચૈત્ર મહિનાનો પહેલો કયો મહિનો આવે ફાગણ મહિનો પછી ચૈત્ર પછી શું આવશે વૈશાખ પછી પાછું પોષ એની પહેલા આવશે માસ પોષ અને પછી મહા પ્રથમ જૂન મહિનો છે હવે આ અંગ્રેજી મહિનાના નામ આવી ગયા છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે પછી જૂન ને જૂન પછી આવશે જુલાઈ હવે ફેબ્રુઆરીની પહેલા કયો મહિનો આવે જાન્યુઆરી પછી આવે ફેબ્રુઆરી ને એના પછી આવે માર્ચ એપ્રિલ એપ્રિલ મહિનાની પહેલા કયો મહિનો આવશે માર્ચ મહિનો અને એપ્રિલ પછી કયો આવે મે મહિનો બરાબર હવે સપ્ટેમ્બર મહિનાની પહેલાનો મહિનો ઓગસ્ટ કયો આવે ઓગસ્ટ પછી સપ્ટેમ્બર ને પછી શું આવે ઓક્ટોબર બરાબર હવે છેલ્લું આપેલું છે માર્ચ મહિનો કયો મહિનો આવ્યો છે માર્ચ એની પહેલાનો મહિનો આવશે ફેબ્રુઆરી અને માર્ચ પછીનો કયો મહિનો આવશે એપ્રિલ બરાબર હવે મહિના આગળના અને પાછળના મહિનાના નામ લખી લીધા છે આપણે હવે એના પછી પ્રશ્ન નંબર 10 જોઈએ નીચેના પ્રશ્નના જવાબ લખો એમાં તમને કુલ 6 પ્રશ્ન આપેલા છે એમાં પહેલો પ્રશ્ન જોવો કઈ ઋતુમાં ઠંડી પડે છે ખ્યાલ છે ને તમને બધાને અત્યારે ઠંડી પડે છે તો અત્યારે કઈ ઋતુ ચાલે છે શિયાળાની ઋતુ બરાબર ઠંડી કઈ ઋતુમાં પડે શિયાળામાં હવે એના પછીનો પ્રશ્ન શિયાળામાં ક્યાં ક્યાં ગુજરાતી માસ આવે છે ઠંડી પડે છે શિયાળામાં અને તે શિયાળાની ઋતુમાં ક્યાં ચાર ગુજરાતી મહિનાનું નામ આવશે પહેલો મહિનો આવશે કારતક પછી આવશે માસ પછી આવશે પોષ અને પછી ચોથો મહિનો આવશે મહા મહિનો બરાબર પ્રશ્ન નંબર 3 કઈ ઋતુમાં ગરમી પડે છે શિયાળા પછીની ઋતુ કઈ આવે ઉનાળો ઉનાળામાં ગરમી પડે છે ઉનાળામાં ક્યાં ક્યાં ચાર માસ આવશે તો કે શિયાળાના ચાર માસ પૂરા થઈ જાય ત્યાર પછીના
Yeah.